પાળી નગરપાલિકામાં ગત વર્ષની જેમ પ્રિમોન્સૂનની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. પાળી નગરપાલિકામાં ગત વર્ષે પ્રિમોન્સૂનની કામગીરી વલસાડના એક સુખા પટેલ નામના એજન્સીને કામ સોંપવામાં આવ્યું હતું, જે કામના નાણાં ચૂકવવા ખાસ્સો વિવાદ રહ્યો હતો અને એક જાગૃત નાગરિકે પાલિકામાં આ બાબતે આરટીઆઈ પણ કરી હતી, જેનો આજ સુધી જવાબ મળ્યો નથી તેવું જાણકાર સૂત્ર જણાવી રહ્યા છે. અને વલસાડના એક નેતાની ભલામણના કારણે સુખા પટેલના બિલ અંદાજિત 17 લાખ રૂપિયા જેટલું ચૂકવવાનું થયું હતું, જેમાં ભાજપના સભ્યો સામે વિરોધ પક્ષના પ્રશ્નો ઉઠાવ્યા હતા. બાદમાં વિરોધ પક્ષના સભ્યો પણ પાણીમાં બેસી ગયા હતા. ત્યારે આ વર્ષે પાળી નગરપાલિકાની પ્રિમોન્સૂનની કામગીરીનો પ્રારંભ થઈ રહ્યો છે, પરંતુ આ વર્ષે પાલિકા જાતે જ પ્રિમોન્સૂનની કામગીરી સેનિટરી વિભાગના કર્મચારી પાસે કરાવશે, તેમજ અમુક જગ્યાએ ટીસીબી દ્વારા નાનું કામ કોન્ટ્રાક્ટને અપાશે. પરંતુ ગર વર્ષના લાખો રૂપિયાના ખર્ચ સામે હાલ જો સેનિટરી વિભાગના કર્મચારીઓ પાસે એક્સ્ટ્રા કામ જો કરાવશે તે તેઓને વેતનમાં થોડો વધારો કરવો જોઈએ તેવું જાગૃત નાગરિકે જણાવ્યું હતું. આ વર્ષે કલેક્ટર દ્વારા પાળી નગરપાલિકામાં લેટર દ્વારા તપાસનો આદેશ ગત વર્ષના થયેલા આરોગ્યોની પ્રિમોન્સૂનની કામગીરીમાં કરવામાં આવશે, જે બાબતે પાલિકાના કારોબારી અધ્યક્ષ દેવેન શાહે જણાવ્યું હતું કે અગાઉ 12 થી 15 લાખ જેટલા ખર્ચો પ્રિમોન્સૂનની કામગીરીમાં થયો હતો, જે આ વર્ષે ઓછા ખર્ચે કામગીરી પૂર્ણ કરવામાં આવશે. કેટલા દિવસમાં કામ પૂરું થાય? 3 દિવસમાં થાય. આ સિવાય બીજું કયું કામ લીધું છે? બે જગ્યાએ લીધું. બંને મળીને કેટલા રૂપિયામાં લીધું? 30,000. હા, કેટલા મજૂરો લાગેલા છે? ને 8-9 મજૂર લાગેલા છે. ને નીકળી જશે પાણી બરાબર ચોમાસામાં? અમૃત પટેલનો રિપોર્ટ, S9 ન્યૂઝ, પારડી.